મિત્રો, ગુડ આફ્ટરનૂન. સેન્ટ ઝેવિયર સ્કૂલ ઈ ક્લાસમાં રોશન મિસ તમારું હાર્દિક સ્વાગત કરે છે. ચલો મિસ તમને આજે ભણાવશે ગુજરાતી. અને ગુજરાતીમાં આજે આપણને શું શીખવાનું છે? જુઓ, ગુજરાતીમાં આજે આપણને શીખવાનું છે ડડે બે માત્ર ડૈ થી થને બે માત્ર થઈ સુધી. ડૈ થી થઈ સુધી બરાબર. અને એના પહેલાં પણ આપણે શીખી ગયા છીએ. એના પહેલાં આપણે કેટલું શીખી ગયા છીએ એનું જરાક આપણે રિવિઝન કરી લઈએ, પછી નવું શીખીએ. ઓકે, ચલો. આ શું લખેલું છે? કને બે માત્ર કઈ, બોલો. કને બે માત્ર કઈ, પછી ખને બે માત્ર ખાઈ, પછી બોલો ઘને બે માત્ર ઘઈ. ઘને બે માત્ર ઘઈ, પછી ઘને બે માત્ર ઘઈ. અને આ શું છે? ચને બે માત્ર ચઈ. આ છે છને બે માત્ર છઈ. પછી આને શું કહેવાય? જને બે માત્ર જઈ. પછી આ છે જને બે માત્ર જઈ. પછી આ તને બે માત્ર તઈ. અને આ છે થને બે માત્ર થઈ. બરાબર, આટલું આપણે શીખી ગયા છીએ એટલે તમને આવડતું હશે. હવે આજે આપણે દહીંથી શરૂ કરીએ. જો આ લખ્યો દ અને આ લખ્યો બે માત્ર, એટલે દને બે માત્ર ડૈ. શું થયું? દને બે માત્ર ડૈ. દને બે માત્ર ડૈ. દને બે માત્ર ડૈ. બધા બોલજો, દને બે માત્ર ડૈ. દને બે માત્ર ડૈ. બધા વસ્તુ આવે ઢ આવે ને, ઢ. ધને બે માત્ર ભઈ. શું કહેવાય? ધને બે માત્ર ભઈ. ધને બે માત્ર ભઈ. ધને બે માત્ર ભઈ. ધને બે માત્ર ભઈ. હવે ઢ પછી શું આવે? અણ. આ લખ્યો અણ. મેં આ લગાવ્યું ઉપર બે માત્રા, તો આને શું કહેવાય? અણને બે માત્ર અણઈ. અણને બે માત્ર અણઈ. અણને બે માત્ર અણઈ. અણને બે માત્ર અણઈ. ણને બે માત્ર અણઈ. ઋણ પછી શું આવશે? ત. તને બે માત્ર તઈ. 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 તો પછી શું આવશે? થ. આપણે લખશું થને. થને તો બે માત્ર લખાય, તો શું થાય? થને બે માત્ર થઈ. થને બે માત્ર થઈ. થને બે માત્ર થઈ. ધને બે માત્ર થઈ. ધને બે માત્ર થઈ. બરાબર, ચલો ફરી એક વખત બોલીએ. ધને બે માત્ર ડૈ. ધને બે માત્ર ધઈ. અણને બે માત્ર નઈ. તને બે માત્ર તઈ. અને ધને બે માત્ર થઈ. બરાબર, ચલો હવે આપણે શું જોશું? હવે આપણે જોશું આપણું ઘરકામ. જો બાળમિત્રો, આ છે તમારી ગુજરાતીની નોટ અને આ છે તમારું આજનું ઘરકામ. શું છે ઘરકામ? ડને બે માત્ર ડૈ થી થને બે માત્ર થઈ સુધી તમારું ઘરકામ છે.
લાઈન છોડી બોલી બોલી અક્ષર સારા કરીને ઘરકામ કરી લેજો. ઓકે, સમજી ગયા ને? ચલો આવજો.